आप सब कोई मजा में छो खरु ने हूँ पटेल धाराबी ओम शांति विद्यालय डिजिटल क्लास में आपनु हार्दिक स्वागत करू छू। तो विद्यार्थी मित्रों धोरण 6 विषय विज्ञान आज नो अपनो विषयांक छे अपनी आसपास थता फेरफारों चेप्टर नंबर 6। तो हवे आपणे जोता जाइए के कल्पना करो जो तमने तमारी आसपास कोई पण वस्तु में फेरफार करवा माटेनी कोई जादुई शक्ति अचानक प्राप्त थाय तो एक रसप्रद वाद नहीं होय एक कई वस्तुओ छे जेने तमे बदलवा मागशो। तो विद्यार्थी मित्रों अपनी आसपास घणा बधा फेरफारो थाय छे के वास्तव में अपनी पास कोई जादुई शक्ति नथी छतां पण अपनी आजूबाजू आवेल केटलीक वस्तुओने बदली शकीए छीए। कदाच घणी बधी वस्तुओने बदली शकीए छीए, शुं तमे एवी वस्तुओनी यादी बनावी शको छो जेने तमे कोईपण जादुई प्रयोग कर्या वगर बदली शको छो? तो कि अपनी आजूबाजू घणा बधा फेरफार पोतानी जाते ज थता रहता होय छे के विद्यार्थी मित्रों अपनी आसपास अपना जीवन में रोजिंदा जीवन में घणा बधा फेरफारो थता रहे छे। खेतर में पाक समयांतरे शुं थाय छे बदलातो रहे छे, पर्णो रंग बदले छे अने सुकाईने वनस्पति परथी खरी पड़े छे, पुष्पो खीले छे अने करमाय छे। शुं आ कोई फेरफार थयो? अपना शरीर में पण आवा ज फेरफार थाय छे, तमारा नख वधे छे, तमारा वाड़ वधे छे, तमे वधीने लांबा थाव छो। तो आ बधुं शुं थयुं? एक जातना फेरफार। तो कि आ बधुं वधवानी साथे तमारो वजन पण वधे छे। શું તમે અગાઉ એવો અનુભવ થયો છે કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફારો થતા રહે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણા રોજિંદા જીવનમાં ઘણા બધા આવા અનેક ફેરફારો થાય છે, તો આપણે આ ચેપ્ટરમાં જોવાના છે। હવે જોતા જઈએ કે આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ, તેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણને સહાયતા થશે। ચલો હવે શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે? તો જો વિદ્યાર્થી મિત્રો હંમેશા બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાતા નથી, અમુક ફેરફારો એવા હોય કે જેને આપણે ફરીવાર ઉલટાવી શકીએ છીએ અને અમુક ફેરફારો એવા હોય કે જેને આપણે ઉલટાવી શકતા નથી। તો આપણે પ્રવૃત્તિ જોતા જઈએ। હવે એક ફૂગો લો અને તેને ફૂલાવો, સાવધાની રાખો કે ફૂટી ન જાય। ફુગ્ગાનો આકાર તેમજ બદલાઈ ગયો છે, હવે તેમાંથી હવા કાઢી નાખો। જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક ફુગ્ગો લીધો, તેને ફૂલાવ્યો, તો આપણે સાવધાની રાખવાની છે કે ફુગ્ગો ફૂટી ન જાય। તો હવે તમે જોજો કે ફુગ્ગાનો આકાર કેવો થઈ ગયો છે, બદલાઈ ગયો છે, અને હવે તેમાંથી હવા કાઢી નાખો, પાછી હવા ભરો। તો આ શું થયું કે આ ફેરફારને આપણે ઉલટાવી શકીએ છીએ, બરાબર? તો આ ફેરફાર એવો થયો। હવે પ્રવૃત્તિ 2 જોઈએ। એક કાગળનો ટુકડો લ્યો અને તેને આકૃતિ 6.2 દર્શાવ્યા મુજબ વાળો, તેનાથી તમારા કાગળનો ટુકડો રમકડાના વિમાનમાં પરિવર્તિત થઈ જશે। તમને કેટલાક સમય સુધી તેને હવામાં ઉડાડવામાં મજા આવશે, તમે થાકી જાઓ તો કાગળને સીધો કરી નાખો। હવે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ 2માં આપણને એમ કહે છે કે આપણે એક કાગળનો ટુકડો લેવાનો છે અને એમાંથી આપણે બધા રમકડા નાના નાના બનાવતા જોઈએ છીએ, તો આપણે એમાંથી વિમાન બનાવવાનું છે, એ તો તમને સરસ આવડે છે। તો જો તમે વિમાન બનાવશો અને તમને પછી થાકી જાઓ, કંટાળો આવી જાય, તો તમે શું કરશો, કાગળને વીખી નાખશો, પછી ફરીવાર મજા લેવા માટે ફરીવાર તમે બનાવી શકશો। એટલે કાગળનો આપણે ફરીવાર ઉપયોગ કરીશું, એટલે આ ફેરફારને પણ કેવો કહેવાય કે આ ફેરફારને આપણે ઉલટાવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે પ્રવૃત્તિ 3 જોવાની છે। લોટની કણકનો એક પિંડો બનાવો, તેનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો। તમારા બધા મમ્મી કરતા જ હશે, ઘરે લોટ બાંધીએ છીએ અને એમાંથી આપણે શું કરીએ છીએ, રોટલી બનાવવાનો પ્રયત્ન કરીશું। જો તમે તેના આકારથી ખુશ ન થાવ તો તે રોટલીને ફરીથી પિંડામાં પરિવર્તિત કરવા માગો છો, કે આપણે રોટલી બનાવતા હોય અને આકાર સરસ મજાનો ગોળ ન થયો હોય તો આપણે ફરીવાર શું કરીએ, રોટલીને વીખી નાખીએ અને ફરીવાર આપણે પિંડો વાળી દઈએ છીએ। તો આ ફેરફાર કેવો થયો વિદ્યાર્થી મિત્રો, ઉલટાવી શકાય તેવો, કે આપણે ફરીવાર વસ્તુને બનાવી શકીએ છીએ એમાંથી, કે એકવાર રોટલી ન સારી થાય તો બીજી વાર કરી શકીએ અને બીજી વાર ન કરી શકીએ તો ત્રીજી વાર, આવી રીતે આપણે પ્રયત્નો કરતા રહીએ છીએ। હવે તમે પ્રવૃત્તિ 1, 2 અને 3માં જે ત્રણ ફેરફારો જોયા તેને વિશે વિચારો, તેમાં સમાનતા કઈ છે? તો હા, આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકારના ફેરફાર જોયા, એક તો આપણે ફુગ્ગો ફૂલાવ્યો અને બીજી
बीजू आपणे कागळनो टुकड़ो लईने विमान बनाव्युं अने ત્રીજામાં આપણે શું કર્યું કે રોટલીના પિંડામાંથી આપણે રોટલી બનાવી હતી। तो शू ये संभव है कि फुग्गो तेना पूर्व आकार अने कद में पुनः आवी जशे? तो हाँ विद्यार्थी मित्रों, याद करो कि आपणे फुग्गो फूलाव्यो अने पाछो आपणे शू करता था? तो कि पूर्व आकार में पाछो आपणे लावी सकता हता। हवे बीजू याद करो कि कागळनुं कद विमान बनावता पहेला अने पछी समान रहे छे। तो हाँ, एक वार आपणे विमान बनाई दईए अने पछी आपणे मजा न आवे तो विमान ने आपणे विखी नाखी अने जे कद पहेला हतुं ए ज प्रकारनुं बनावी दईए छीए। શું ગુંદેલા લોટમાંથી ફરી પિંડો બનાવવો સંભવ છે? તો હા વિદ્યાર્થી મિત્રો, કે આપણે એકવાર રોટલી સારી ન થાય તો એનો ફરીવાર આપણે શું બનાવી દઈએ છીએ? પિંડો બનાવી દઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય પ્રવૃત્તિ ઉપરથી આપણને તારણ મળ્યું કે ત્રણેય વસ્તુ કેવી છે? ઉલટાવી શકાય તેવી છે। તો ચલો, જે પદાર્થો દ્વારા પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી તે પદાર્થોને પુનઃ પ્રાપ્ત કરી શકાય, એટલે કે ફરી ફરીવાર ઉપયોગમાં લઈ શકાય, તો આવી પ્રવૃત્તિને આપણે શું કહેવાય? ઉલટાવી શકાય તેવા ફેરફાર કહી શકાય। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ ચાર। એક જ ફુગ્ગો લો જેનો ઉપયોગ પ્રવૃત્તિ એકમાં કર્યો હતો, તેને તેના પૂર્ણ કદ સુધી ફૂલાવો તથા તેના મુખને દોરી વડે બાંધી દો। તે ફુગ્ગાને તમારી અણીદાર પેન્સિલથી જરાક દબાવો અને તે ફૂટી ગયો। જો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ એકમાં આપણે જોયું હતું કે ફુગ્ગો ફૂલાવ્યો, પણ પછી આપણે શું કરતા હતા કે એને પેન્સિલની અણીથી જરાક દબાવતા નહોતા કે ફરીવાર આપણે ઓલવાઈ નાખતા હતા। હવે આપણે પ્રવૃત્તિ ચારમાં એવું જોવાનું છે કે આપણે એક ફુગ્ગો લીધો છે, પણ એને ફૂલાવીને પછી શું કરવાનું છે? અણીદાર પેન્સિલથી જરાક દબાવવાનું છે, એટલે ફુગ્ગો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ફૂટી જશે। અને પછી તમારે એમ કે હવે ફુગ્ગો ફૂલાવો તો ફૂલશે? નહીં ફૂલે, એટલે આ પ્રકારને આપણે ઉલટાવી શકશું નહીં। એટલે પ્રવૃત્તિ ચારમાં શું સાબિત થાય છે કે આ ફુગ્ગાને ફરીવાર આપણે ફૂલાવો હોય તો ફૂલાવી શકશું નહીં, એટલે આ કેવો થયો? ઉલટાવી ન શકાય તેવો ફેરફાર। હવે પ્રવૃત્તિ પાંચ જોઈએ આપણે। હવે એ જ કાગળનો ટુકડો લો જેનો ઉપયોગ પ્રવૃત્તિ બેમાં કર્યો હતો। આપણે પ્રવૃત્તિ બેમાં જોયું હતું શું બનાવતા હતા? કાગળમાંથી વિમાન બનાવતા હતા। તેની ઉપર એક વિમાનનું રેખાચિત્ર દોરો તથા તેને બહારની રેખાથી કાપો। હવે જો શું કરવાનું છે પ્રવૃત્તિ પાંચમાં, કે એક કાગળમાં આપણે વિમાન દોરવાનું છે અને એની રેખા જે દોરી હોય તો એના ઉપરથી આપણે રેખાથી કાપવાનો છે, એનો આકાર કરવાનો છે। અને હવે તમને વિદ્યાર્થી મિત્રો એમ કહેશે, એકવાર આપણે કપાઈ ગયું એવા આકારમાં, બરાબર, વિમાનના આકારમાં, હવે તમને એમ કે ફરીવાર એવો ને એવો કાગળ લઈ દો તો તમે નહીં લઈ શકો, બરાબર। અને જ્યારે આપણે પ્રવૃત્તિ બેમાં શું જોતા હતા કે એકવાર આપણે કાગળનું વિમાન બનાવી દીધું તો ફરીવાર આપણે શું કરી શકીએ? એવા જ કદમાં લાવી શકતા હતા। પણ પ્રવૃત્તિ પાંચમાં આપણે ફરીવાર એવો કાગળ લાવી શકશું નહીં, કેમ કે એના રેખા જેવો આપણે કાપી નાખ્યો બહારથી, એટલા માટે। તો વિદ્યાર્થી મિત્રો, આ પણ શું થયું કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર। હવે પ્રવૃત્તિ છ જોઈએ કે લોટની કણકમાંથી પિંડો બનાવીને તેને વેલણની મદદથી રોટલી બનાવીને તવા પર શેકો। જો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ ત્રણમાં જોયું હતું કે લોટની કણકમાંથી પિંડામાંથી આપણે રોટલી વણી નાખી હતી, પણ ન સારી થઈ તો આપણે ફરી બનાવવાનો પ્રયત્ન કર્યો, ઉલટાવી શકાય તેવો હતો। તો હવે આમાં જોઈએ કે તવા પર રોટલીને શેકી દીધી પણ સારી ન થઈ, તો તમે ફરીવાર બનાવી શકશો? હવે નહીં બનાવી શકીએ, તો આ પણ કેવો ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો? ઉલટાવી ન શકાય તેવો। તો હવે તમને એ જ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમે પ્રવૃત્તિ ત્રણ કર્યા બાદ આપ્યો હતો। તો હવે તેનો જવાબ કયો હશે? તો હવે આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રવૃત્તિ ચાર, પાંચ અને છનો જવાબ કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહી શકાય। તમે પેન્સિલ તથા રબરનો ઉપયોગ કરો છો, તેના સતત ઉપયોગ કરવાથી તેના આકાર અને કદમાં ફેરફાર થાય છે। જો વિદ્યાર્થી મિત્રો, કે પેન્સિલ છે આપણે મોટામાંથી ક્યારેક તો નાની થાય છે, રબર પણ ઘસાય એમ શું થતું જાય છે? નાનું થતું જાય છે, એટલે આ ફેરફારને ઉલટાવી શકાય છે। તમે કુંભારને પોતાના ચાકડા પર કામ કરતો જોયો હશે, તે માટીના ઢગલાને વાસણોનો આકાર આપે છે, શું આ ફેરફારને ઉલટાવી શકાય?
હવે તે માટીના વાસણોને ભઠ્ઠીમાં, જો સાંભળો વિદ્યાર્થી મિત્રો, કે કુંભાર છે, ચાકડા પર કામ કરે છે અને માટીના ઢગલામાંથી શું કરે છે, વાસણો બનાવે છે, પણ આકાર સારો નહીં હોય તો શું કરી નાખશે, કે ફરીવાર બનાવવાનો પ્રયત્ન કરશે. એટલે આ ફેરફાર કેવો છે, ઉલટાવી શકાય તેવો. પણ જો વિદ્યાર્થી મિત્રો એને માટીના વાસણોને ભઠ્ઠીમાં શેકી દે છે, એને એકવાર એવો આકાર આપી દે છે શેકીને, તો પછી એ ફેરફારને ઉલટાવી શકાય, ન ઉલટાવી શકાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા એક કોષ્ટક આપ્યું છે, કેટલાક સામાન્ય ફેરફાર. તો હવે ફેરફાર આપ્યા છે અને એની સામે આપણે જવાબ દેવાના છે, ઉલટાવી શકાય કે ઉલટાવી ન શકાય. તો જો કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું, હવે એકવાર કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું છે તો આપણે ફરીવાર આપણે કાચું ઈંડું બનાવી શકશું નહીં, તો ઉલટાવી ન શકાય. હવે ખીરામાંથી ઇડલી બનાવી નાખી તો ઇડલામાંથી પાછું ખીરું લાવી શકશું તો ના. તો વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા ઉદાહરણો આપણને આપ્યા છે. હવે 6.2, શું ફેરફાર કરવા માટે અન્ય કોઈ પણ રીત હોઈ શકે? તો હવે જોતા જઈએ. આપણે સૌએ માટી ખોદવાવાળા ઓજાર જોયા જ હશે. શું તમે આ ઓજારોમાં જોયું છે કે લોખંડના ફલકને કેવી રીતે લાકડાના હાથામાં ફિટ કરવામાં આવે છે? તો આ જોઈએ કે આ ઓજારોમાં લોખંડના ફલકમાં એક વલય હોય છે, એટલે કે એક રિંગ હોય છે, જેમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે. અને સામાન્ય રીતે આ વલયનો વ્યાસ લાકડાના હાથાના ઘેરાવા કરતાં સહેજ નાનો હોય છે. હાથાને વલયમાં ફિટ કરવા માટે વલયને ગરમ કરવામાં આવે છે, જેનાથી તેનું કદ મોટું થઈ જાય છે. કે રિંગ જ્યારે આપણી નાની હોય તો આપણે એને સહેજ ગરમ કરશું એટલે શું થઈ જશે, એનું કદ મોટું થઈ જાય છે. એટલે આપણે આ ઉપરથી કહી શકીએ કે લોખંડને ગરમ કરવાથી એનું કદ થોડુંક શું થાય છે, મોટું થાય છે. હવે સરળતાથી હાથો તેમાં ફિટ કરી દેવામાં આવે છે. જ્યારે વલય ઠંડુ થાય છે ત્યારે તે સંકોચાઈ જાય છે, એટલે કે ફરીવાર એ જ સ્થિતિમાં આવી જાય છે, જેનાથી તે હાથામાં ફિટ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આકૃતિમાં ઘણા બધા ઓજારાઓ આપ્યા છે, લાકડાનો હાથો લગાવતા પહેલાં ઓજારોને શું કરવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે, કેમ, એનું કદ મોટું કરવા માટે. આવા જ પ્રકારના ફેરફારોનો ઉપયોગ બળદ ગાડાના લાકડાના પૈડા પર લોખંડની વાટ ફિટ કરવા માટે પણ કરવામાં આવે છે. જેવું કે આકૃતિ 6.7માં બતાવવામાં આવેલ છે કે ધાતુની વાટને લાકડાના પૈડાના ઘેરાવાથી સહેજ નાની બનાવવામાં આવે છે. ગરમ કરવાથી વાટ પૈડા પર ફિટ થઈ જાય છે. જો અહીંયા આપણને 6.7માં આકૃતિ આપી છે વિદ્યાર્થી મિત્રો, કે ધાતુની વાટ લગાવેલા બળદ ગાડાનું પૈડું, કે ધાતુની વાટ આપી છે અને એને આપણે શું કરવાની છે, ફિટ કરવાની છે. તો ફિટ કરવા માટે આપણે શું કરશું, એને સહેજ ગરમ કરશું એટલે તરત ફિટ થઈ જશે. જ્યારે આપણે પાણીને વાસણમાં ગરમ કરીએ છીએ ત્યારે થોડા સમય બાદ તે ઉકળવાનું શરૂ થઈ જાય છે. જો આપણે તેને સતત ગરમ કરીએ તો વાસણમાં પાણીની માત્રા ઘટવાની શરૂ થઈ જાય છે. તમને પૂછે વિદ્યાર્થી મિત્રો કે મેં આ વાસણમાં તમને પાણી આપ્યું છે અને તેને ઉકાળવાનું છે, તો ઉકાળીએ તો શું થાય કે પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જાય છે, એટલે પાણીનો ભાગ કેવો થઈ જાય, ઓછો થઈ જાય છે. અમુક સમયે કેવું થઈ જાય, પાણીનો જથ્થો સાવ ખૂટી રહે છે. તો શું કરે, તો કે ફરીવાર આપણે એને મેળવી શકતા નથી, કે પાણી વરાળમાં રૂપાંતરિત થઈ રહ્યું છે. આપણે પ્રકરણ 5ની પ્રવૃત્તિ 7માં જોયું છે કે પાણીની વરાળને ઠંડા કરતાં તે પ્રવાહી પાણીમાં પરિવર્તિત થાય છે. ઘણી ભવનની રીત ભણ્યા હતા કે પાણીની વરાળનું પ્રવાહી સ્વરૂપમાં ફરીવાર રૂપાંતરિત થાય છે, જેને આપણે ઘણી ભવન કહેતા હતા. આપણે સૌએ બરફને ઓગળતો જોયો છે. ગરમ કરવાથી બરફ શું કરે છે, ઓગળે છે. કે ફ્રીજમાં હોય ત્યારે પાણીમાંથી બરફ બનવા લાગે છે, પણ જેને આપણે બહાર ગરમી આપીશું તરત શું થઈ જશે, કે એ બરફમાંથી પાણી બની જશે. તો શું તે પાણીને ફરીથી બરફમાં ફેરવી શકીએ છીએ? હવે બહાર આપણે બરફમાંથી પાણી બન્યું તો પાણીને ફરીવાર આપણે ફ્રીજમાં મૂકવાનો પ્રયત્ન કરશું તો ફરીવાર બરફ થઈ જશે. એટલે આ ફેરફાર કેવો થયો વિદ્યાર્થી મિત્રો, ઉલટાવી શકાય તેવો. કે બરફમાંથી પાણી બનાવી શકીએ અને પાણીમાંથી પાછો બરફ બનાવી શકીએ છીએ. જે વસ્તુને આપણે ફરી ફરીવાર બનાવી શકતા હોય તો એ બધા કેવા ફેરફારો છે, ઉલટાવી શકાય
તેવા, અને આપણે ફરીવાર ઉપયોગમાં ન લઈ શકતા હોય તો એને કેવા કહેવાય? ઉલટાવી ન શકાય તેવા ફેરફારો. બુજોએ અવારનવાર જોયું કે રસ્તામાં સમારકામ માટે રસ્તો બનાવનાર કામદારો વડે કાળા પદાર્થને ગરમ કરવામાં આવે છે, એટલે કે ડામરને, બરાબર. તે જાણવા માગે છે કે ગરમીથી ડામરમાં જે પરિવર્તન આવ્યું છે તે ઉલટાવી શકાય તેવું છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. પેલી જાણવા માગે છે કે શું તમે લુહારને ક્યારે ઓજાર બનાવતા જોયા છે? લોખંડના ટુકડાને લુહાર કેવી રીતે વિભિન્ન ઓજારોમાં ફેરવે છે? તો લોખંડના ટુકડાને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તે લાલચોળ ન થઈ જાય, તે નરમ થઈ જાય છે ત્યારે તેને ટીપીને ઈચ્છાનુસાર ઓજારનો આકાર આપવામાં આવે છે. એટલે ગરમ કરવાથી લોખંડમાં શું ફેરફાર થયો? તો કે ગરમ કરવાથી આપણે શું કરી શકીએ? લોખંડમાં વિભિન્ન પ્રકારના આકાર આપી શકીએ છીએ. પ્રવૃત્તિ 7, એક નાની મીણબત્તી લઈને તેની લંબાઈ ફૂટપટ્ટી વડે કાપો.